નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ની અંદર બરોબર ચેપ્ટર નંબર 17 તારાઓ અને સૂર્યમંડળ એની આપણે શરૂઆત કરી દીધી છે બરોબર, જેમાં આપણે કાલે પાંચ ગ્રહો વિશે માહિતી મેળવી, જેમાં તો પહેલો હતો બુધ બરોબર ને, કે બુધ બરોબર સૌપ્રથમ પહેલો ગ્રહ કે જે સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે બરોબર, જે સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે જે સૌથી નજીકનો ગ્રહ છે બરોબર, પહેલા નંબરનો છે એટલે કે નજીકનો ગ્રહ છે અને તેને સૂર્યપ્રકાશની હાજરીમાં જો અસંભવ નથી બરોબર, જેથી તે સૂર્યાસ્ત અને સૂર્યોદયમાં જેથી તે જ આપણે જોવા મળે છે અને બુધને કોઈ એવો ઉપગ્રહ નથી બરોબર, બુધને કે ઉપગ્રહ નથી. ચલો બુધ પછી હતો કે શુક્ર બરોબર, કે જે પૃથ્વીની બાજુમાં આવે બરોબર, આના શુક્ર પછી શું આવે છે પૃથ્વી, એટલે પૃથ્વીનો નજીકનો ગ્રહ શુક્ર છે શુક્ર બરોબર, કે જે સવાર અને સાંજના તારા તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે ટૂંકમાં તે તારો નથી પણ ગ્રહ છે, પણ તે સવાર અને સાંજે જોવા મળતો હોવાથી તેને સવાર અને સાંજનો તારો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને શુક્રને કોઈ પણ ઉપગ્રહ નહોતા આપણે કાલે જોયું. ચાલો ત્યાર પછી હતો પૃથ્વી, કીધું હતું કે સૂર્યમંડળમાં સૌથી બરોબર સજીવો જે આપણે બધા રહી છીએ પૃથ્વી, જેના ઉપર યોગ્ય વાતાવરણ મૂળભૂત જરૂરિયાત એટલે પાણીની બધું રહેવાથી આપણે ત્યાં સજીવ તરીકે આપણે રહી શકીએ છીએ અને તેના ઋતુઓમાં પણ ફેરફાર થાય છે, દિવસ રાત અને ઋતુઓ બધું સમયસર રહે છે જેના કારણે આપણે સજીવ છે અહીંયા ટકી રહીએ છીએ. ચાલો ત્યાર પછી તો પૃથ્વી પછી મંગળ બરોબર, કે જે પૃથ્વીની કક્ષા બહાર બરોબર, પૃથ્વી પછી એમાં આવે મંગળ છે અને મંગળ ગ્રહનો રંગ બરોબર લાલ લાલાશ પડતો તે દેખાય છે અને મંગળને બે નાના કુદરતી ઉપગ્રહો છે. ચાલો ત્યાર પછી હતો કે ગુરુ, કે જે સૂર્યમંડળનો સૌથી મોટામાં મોટો ગ્રહ છે બરોબર, જેનું પર પૃથ્વી કરતા લગભગ 1300 ગણું અને તેનું દળ બરોબર પૃથ્વીના દળ કરતા 318 ગણું છે જે આપણે કાલે કીધું અને તે પોતાની ધરી ઉપર ખૂબ જ ઝડપથી ફરે છે. ચાલો છેલ્લે આપણે ગુરુ લગીની ચર્ચા કરેલી હતી, આજે આપણે ત્યાર પછીનો ગ્રહ છે શનિ બરોબર, કે જે ગુરુ પછી આવતો ગ્રહ છે, ગુરુથી દૂર શનિ આવેલો છે જેનો રંગ પીળાશ પડતો દેખાય છે બરોબર, અને તેના સુંદર વલય આવેલા હોય છે જેથી તે સૂર્યમંડળના વિશિષ્ટ અને ખાસ બનાવે છે બરોબર. આ ગ્રહને વલયો આવેલા હોવાથી શનિ ખૂબ જ સુંદર દેખાય છે અને ખુલ્લી આંખોથી આ વલયો જોઈ શકાતા નથી બરોબર, ખુલ્લી આંખોથી તે આ વલયો આપણે જોઈ શકતા નથી પણ તમે સાદા ટેલિસ્કોપની મદદથી એ જોઈ શકો છો. શનિ પણ મોટી સંખ્યામાં ઉપગ્રહ ધરાવે છે ગુરુની બરોબર. શનિ માટે રસપ્રદ વાત એ છે કે સૌથી ઓછી ઘનતા ધરાવે છે બરોબર, શનિ માટે નવું શું એટલે તે અંકટા ઓછી ઘનતા ધરાવે છે બરોબર, જેની ઘનતા પાણીની ઘનતા કરતા પણ ઓછી છે. શનિની વાત કરીએ આપણે જેની ઘનતા પાણીની ઘનતા કરતા પણ ઓછી છે. ચાલો ગુરુથી દૂર શનિ આવેલો છે જેનો રંગ પીળાશ પડતો દેખાય છે અને તેમાં સુંદર વલયો આવેલા હોવાથી તે સૂર્યમંડળનો વિશિષ્ટ એટલે કે ખાસ બનાવે છે. તેમણે આ વલયો જે આપણે ખુલ્લી આંખોથી જોઈ શકાતા નથી પણ સાદા ટેલિસ્કોપની મદદથી આપણે તેને જોઈ શકીએ છીએ અને તે મોટી સંખ્યામાં ઉપગ્રહો ધરાવે છે અને શનિ માટે રસપ્રદ વાત એ છે કે તે સૌથી ઓછી ઘનતા ધરાવે છે, તેની ઘનતા પાણીની ઘનતા કરતા પણ ઓછી છે. ચાલો ત્યાર પછીના આપણે બાહ્ય ગ્રહમાં આવશે યુરેનસ અને નેપ્ચ્યુન બરોબર, કે જે દૂરના ગ્રહો છે. ચાલો સૂર્યમંડળનો સૌથી બહારના ગ્રહો છે બરોબર યુરેનસ અને નેપ્ચ્યુન, તેને શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી આપણે જોઈ શકીએ છીએ. યુરેનસ પણ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે, આપણે આગળ આવ્યું શુક્ર બરોબર, જેમાં પણ તેની દિશા ફરવાની દિશા પણ પૂર્વથી પશ્ચિમ દિશામાં હતી, તે ખૂબ વધારે ઝૂકેલી ધરી છે બરોબર, તે ઝૂકેલો રહે છે, ઝૂકેલી ધરી ધરાવે છે. આના લીધે તેનું ધરીય ભ્રમણ એ અટકાવે ગબડતો હોય એવું લાગે છે બરોબર, એની ગ્રહ ધરી રહી ઝૂકેલી લાગે છે જેના કારણે તે ગબડતો હોય ને એવું દેખાય છે. પહેલાના ચાર ગ્રહો, પહેલાના સૌપ્રથમ બુધ શુક્ર પૃથ્વી અને મંગળ બરોબર, આવા આ ગ્રહો જે સૂર્યની નજીક આવેલા છે એટલે કે તેના આંતરિક ગ્રહો કહે છે, બુધ શુક્ર પૃથ્વી અને મંગળ. જ્યારે બાકીના ચાર ગ્રહો બરોબર મંગળ કક્ષાની જે બહાર એટલે કે મંગળ કક્ષાની બહારની કક્ષામાં જે આવેલા છે ગ્રહો, જેમાં છે ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન કે જેને આપણે બાહ્ય ગ્રહો તરીકે
ઓળખે છે બરોબર ઉપમાં આંતરિક ગ્રહોની અંદર ઉપગ્રહોની સંખ્યા ઓછી છે જ્યારે બાહ્ય ગ્રહોની અંદર વધુ સંખ્યામાં ઉપગ્રહો જોવા મળે છે તાણ યાદ રાખજો સૂર્યમંડળના સૌથી બહારના ગ્રહ યુરેનસ અને નેપ્ચ્યુન બરોબર પ્લૂટોનો પણ હતું પણ એનું બરોબર 2006 માં 2006 સુધી સૂર્યમંડળમાં 9 ગ્રહો હતા પરંતુ પ્લૂટો સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ હતો 2006 માં બરોબર ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન IAU દ્વારા ગ્રહની નવી વ્યાખ્યા સ્વીકારવામાં આવી આ વ્યાખ્યા મુજબ પ્લૂટો બંધ બેસતો ન હોવાથી તેને સૂર્યમંડળનો ગ્રહ રહ્યો નહીં જેથી આપણે અહીંયા પ્લૂટોની માહિતી આપેલી નથી બરોબર 2006 ની અંદર ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા કે જે ગ્રહને સૂર્યમંડળનો ન ગણ્યો બરોબર ચાલો તો આજે આ બધા ગ્રહો પૂરા આપણે આજે ગ્રહો હતા સૂર્યમંડળના બધા ગ્રહો પૂરા ચાલો આપણે એની આકૃતિ એક વખત દોરીએ બુધ પછી શુક્ર ચાલો ત્યાર પછી આપણે રહી છીએ પૃથ્વી મંગળ ચાલો ત્યાર પછી ગુરુ બરોબર જે મોટો ચાલો ત્યાર પછી ચાલો ત્યાર પછી આવશે યુરેનસ અને નેપ્ચ્યુન દોરી શકીએ ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજી ચર્ચા કરીશું.